હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રાજકોટ સ્પેશિયલ રતલામી પાઉભાજી. સૌ પ્રથમ પેનમાં 2-3 ટીસ્પૂન બટર મેલ્ટ કરવા મૂકીશું. બટર મેલ્ટ થતી વખતે ગેસ લો રાખીશું. હવે એમાં 3 ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું. આ ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ત્યારબાદ એમાં 2 ઝીણી સમારેલી શિમલા મરચી, 2 ઝીણા સમારેલા ટામેટા નાખીને મિક્સ કરી લઈશું. બે થી 3 બાફેલા બટાકા નાખીને આ બટાકાને મેશ કરી લઈશું. પછીથી એમાં 1.5 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અને 2 ટામેટાની પ્યુરી નાખીને કૂક થવા દઈશું. હવે એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1-2 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1-2 ટીસ્પૂન પાવભાજી મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું. હવે 1 બાઉલમાં થોડી રતલામી સેવ લઈને 1 ટીસ્પૂન લાલ મરચું અને જરૂરિયાત પ્રમાણે છાશ નાખીશું. આ છાશનું પ્રમાણ એવી રીતે રાખજો કે આપણી સેવ સોક થઈ જાય. છાશ નાખીને મિક્સ કરી લઈશું. હવે આ સેવનું મિક્સર પેનમાં નાખીને મિક્સ કરી લઈશું. મિત્રો, ઘરમાં કોઈ શાકભાજી ના હોય અને તમને પાઉભાજી ખાવાનું મન થાય તો તમે આ રતલામી પાઉભાજીનો આનંદ લઈ શકો છો. ઉપરથી થોડા ઝીણા સમારેલા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તીખી તમતમતી રતલામી પાઉભાજી ખાવા માટે તૈયાર છે. આ પાઉભાજી જરૂર બનાવશો, તમને જરૂર ભાવશે.